નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના વિવિધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ગુરુવારે ડાબેરીઓ અને મુસ્લિમ સંગઠનોએ કર્ણાટક બિહાર સહિતના દેશના અન્ય રાજ્યોમાં બંધની જાહેરાત કરી હતી પાંચ ભાજપ શાસિત સહિત બાર રાજ્યોમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે લખનૌમાં ફાયરિંગમાં એકનું મોત અને મેંગ્લોરમાં બેના મોતના જવાબદાર કોણ મળતી માહિતી અનુસાર બિહારના દરભંગામાં કર્મચારીઓએ રેલવે જામ કરી દીધો હતો મોબાઈલ નેટવર્ક કંપની એરટેલ ના જણાવ્યા અનુસાર સરકારે તેમની દિલ્હીના ઘણા વિસ્તારોમાં વોઇસ એસએમએસ અને ઇન્ટરનેટ ની સુવિધાઓ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે યુપીના લખનઉમાં ઘણા વિસ્તારોમાં નાગરિકતા સંશોધન એક્ટ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે લખનઉના હસનગંજમાં પ્રદર્શનને હિંસક રૂપ ધારણ કર્યું છે અહીંયા પોલીસની ગાડીઓમાં પણ આગ લગાવી દીધી છે અહીં ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે જો કે ફાયરિંગ કોને કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી મેંગ્લોરમાં પણ યોજાયેલા દેખાવ દરમિયાન થયેલ ગોળીબારમાં બે વ્યક્તિઓના મોત થયા છે આજે કર્ણાટકના કુલબર્ગીમાં તમામ શાળા કોલેજ બંધ રહ્યા છે બંધને ધ્યાનમાં રાખતા કર્ણાટક માં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે બેંગ્લુર સહિત ઘણા જિલ્લાઓમાં ત્રણ દિવસ માટે એકસો કલમ લાગુ રહેશે